વડતાલના જેપી સ્વામી સામે દુષ્કર્મના આક્ષેપ. સ્વામી સામે દુષ્કર્મના આક્ષેપથી હરિભક્તોમાં રોષ છે. સ્વામિનારાયણ હિત રક્ષણ સમિતિની માંગ, લંપટ સાધુઓને ભગાવી સંપ્રદાયને બચાવવાની માંગ, પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવવા માંગ કરવામાં આવી. હાલના તમામ ટ્રસ્ટીઓને પદ પરથી હટાવવા હરિભક્તોની માંગ, નરાધમ સાધુને હટાવી સ્ત્રી ધનના ત્યાગીઓને લાવો. લંપટ સાધુઓથી સંપ્રદાય બદનામ થાય છે તેવું હરિભક્તોનું કહેવું છે. કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, જે સ્વામી પર દુષ્કર્મના આક્ષેપ લાગ્યા છે તે તો ફરાર છે, પરંતુ હરિભક્તોમાં પણ અહીંયા રોષ જોવા મળી રહ્યો છે. કઈ પ્રકારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો? શું છે હરિભક્તોની માંગ? જી પ્રીતિ, તો છેલ્લા ઘણા દિવસથી જે સ્વામીના લંપટ લીલાના જે વિડીયો છે એ વિડીયો વાયરલ થયા છે, અને વિડીયો વાયરલ થયા બાદ તમામ લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે એ રોષ હવે હરિભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે તમામ આપણે જોયા છે કે મીડિયાની અંદર આ જે મુદ્દાને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, કોઈ પણ સાધુ સંત આ મામલે બોલવા તૈયાર નથી, ત્યારે આ તમામ જે બાબતોને લઈને હવે હરિભક્તો સામે આવ્યા છે. હરિભક્તો દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે તમામ જે સાધુ સંતો છે, લંપટ સાધુ સંતો છે, તેમના લીધે આખો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. 200 વર્ષ જૂનો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેમને અત્યારે નીચું જોવાનો વારો આવ્યો છે. આ તમામ પ્રકારના જે આક્ષેપ સાથે અને તમામ પ્રકારની વાતો સાથે તેઓ વિરોધ વ્યક્ત કર્યો છે. આજ રોજ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે વડતાલ ધામ આવેલું છે, વડતાલ મંદિર છે, વડતાલ મંદિર ખાતે ગુજરાત રાજ્યના અલગ અલગ સ્થળો પરથી, એ વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, ગઢડા હોય, મુંબઈ હોય, આ તમામ જગ્યાઓ પરથી હરિભક્તો આવ્યા હતા. હરિભક્તો મોટી સંખ્યામાં, લગભગ 300થી વધુની સંખ્યામાં આ હરિભક્તો અહીંયા આગળ આવ્યા હતા, અને અહીંયા આગળ આવીને તેમને બેનર દ્વારા, સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની એક જ માંગ છે કે આ તમામ જે લંપટ સાધુ સંતો છે એ સાધુ સંતોને હટાવવામાં આવે, તેમને ભગાવવામાં આવે. આ જે સાધુ સંતો છે તેમના લીધે આખો સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે બદનામ થઈ રહ્યો છે, અને તેમના લીધે તેમને કોઈ પણ જગ્યાએ હરિભક્તો પોતાનું તિલક ચાંદલો કરીને જાય છે તો તેમને નીચું જોવાનો વારો આવે છે. તેમને અનેક પ્રકારના મેણા ટોણા સાંભળવામાં આવે છે. આ તમામ જે રોષને લઈને તેઓ રોષ પ્રદર્શિત કર્યો હતો. આવેદનપત્ર આપવા માટે જ્યારે અહીંયા મંદિરે આવ્યા ત્યારે મંદિરે કોઈ પણ જે જવાબદાર જે સાધુ હોય, કોઠારી સ્વામી હોય, કોઈ પણ જવાબદાર સ્વામી અહીંયા આગળ તેમને મળ્યા નહીં, અને તેઓ વધુ રોષ વ્યક્ત કર્યો હતો. અને તેમની માંગ એક છે કે બસ આ વહેલી તકે આ સાધુઓને હટાવવામાં આવે, નહીં તો આવનારા સમયમાં આ આંદોલન ઉગ્ર આંદોલન કરશે. આભાર કરુણેશ તમામ વિગતો માટે.